प्रदीप अमारा संवाददाता बाबते वधु जानकारी आपी रह्या छे। बढ़ती मुंबई पासिंगनी कारमांथी 75 लाख की रकम मळवी, एक सूरतना रांदेरनो व्यक्ति पण झड़पायो छे। शुं आ मामले अत्यारे कोई तपास आगळ वधी छे, कोई पूछपरछमां कोई नवा खुलासा थया छे खरा? જે રીતે ગુજરાતની અંદર ઇલેક્શનનો જે માહોલ ચાલી રહ્યો છે અને તે દરમિયાન જે આચારસંહિતા લાગુ છે ત્યારે 50,000 કરતા વધુ જે રોકડ રકમની હેરાફેરી કરવા માટે પોતાએ પુરાવા રાખવાના જરૂરી રહેતા હોય છે, કારણ કે આટલી મોટીની રકમ જે છે તેની હેરાફેરી કરવી જે રોક લગાવવામાં આવી છે। ત્યારે ગત રાત્રિના સુરતના હીરા બજાર જદાકાડી જે વિસ્તાર છે ત્યાંથી સુરતની જે ફ્લાઇંગ સ્કવોડને માહિતી મળી હતી કે એક ગાડીની અંદર મોટા પ્રમાણમાં રોકડ રકમ છે, તેના આધારે મુંબઈ પાર્કિંગ જે છે જીજો MA04SES9907 નંબરની જે ઇનોવા કાર હતી જે તેની તપાસ કરતા તેની અંદરથી 70 લાખથી વધુ રોકડ રકમ એટલે કે 75 લાખ જેટલી રોકડ રકમ છે તે મળી આવી હતી અને તેની તપાસ કરતા અંદર 75 લાખ રોકડા મળી આવ્યા હતા। અને મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે આજે એમએચ પાર્સિંગ જે કાર છે તેની અંદરથી કોંગ્રેસના કેટલાક પેમ્પલેટ મળી આવ્યા છે, કેટલાક આઈ કાર્ડ પણ જે મળી આવ્યા છે। હાલમાં આપણે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આજે રાહુલ ગાંધીની જે હમણાં થોડા દિવસ અગાઉ જે નવસારી જે કહી શકાય નવસારી જિલ્લાની અંદર જે રીતે સભા હતી તે સભાના વીઆઈપી કાર પાર્કિંગના જે પાસ છે તે મળી આવે છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે રાહુલ ગાંધીના જે પાસ બનાવ્યા વીઆઈપી પાર્કિંગના જે છે તે પાસ છે, એટલે કંઈક ને કંઈક એક નહીં પણ બે પાર્કિંગના જે કાર છે તે અહીંયા જોવા મળી રહ્યા છે કારની અંદર। હાલમાં તો પોલીસ દ્વારા અને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરી છે, જે એમાંને એક વ્યક્તિ છે તે રાજસ્થાનનો રહેવાસી છે, જ્યારે બીજો વ્યક્તિ છે તે સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી છે। જોઈ શકાય છે તે પ્રમાણે કારની અંદર ચારે બાજુ છે કોંગ્રેસના બેનરો છે, કોંગ્રેસના પેમ્પલેટ છે તે મળી આવ્યા છે। અને આટલા મોટી રકમ ક્યાંથી લાવવામાં આવતી હતી, કોને આપવાની હતી, આ એક બાજુ ઇલેક્શનનો જે માહોલ ચાલી રહ્યો છે, તમામ પાસાઓ હેઠળ જે છે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ છે તો હાલમાં તો આ બાબતે મૈદરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે આટલી 75 લાખની મોટી રકમ હતી ક્યાંથી લાવવામાં આવતી હતી, કોને આપવાની હતી, કારણ કે ઇલેક્શનનો માહોલ હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જે રાજકીય પાર્ટીઓ દ્વારા છે મોટી રકમની જે હેરાફેરી છે તે કરવામાં આવતી હોય છે। કારણ કે થોડા દિવસ અગાઉ પણ જે રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના જે દિલ્હી ખાતેથી જે રોકડ રકમ જે આંગણીયા મારફતે મોકલવામાં આવ્યા હતા તે બારડોલીની અંદરથી ઝડપાયા હતા, ત્યારે ફરીથી જે કોંગ્રેસનું જે નામ સામે આવી રહ્યું છે। હાલમાં તો જે ફ્લાઇંગ સ્કવોડ જે સુરત જિલ્લા કલેક્ટરની જે ટીમો છે અને આઈટી વિભાગ મળી અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે બોમ્બે પાસિંગજીની કાર છે એટલે બોમ્બે તરફથી આ જે રોકડ રકમ છે તે આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કારણ કે સુરતના કયા ઉમેદવારને આ રૂપિયા હોઈ શકે છે, કોને મંગાવ્યા હતા, તમામ બાબતો છે તે એક પછી એક કડી મેળવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, બળદેવ જોવાનું રહેશે કે આ તપાસ દરમિયાન વધુ શું વિગતો સામે આવે છે, કારણ કે અત્યારે તો જે વિગતો મળી રહી છે તે અનુસાર કારમાંથી પેમ્ફલેટ્સ મળી આવ્યા છે, છેલ્લે રાહુલ ગાંધીની નવસારીમાં જે સભા થઈ તેનું જે કાર પાર્કિંગનો જે પાસ છે એ પણ દેખાય છે અને આ 75 લાખ રોકડા જે મળ્યા છે હવે તેને લઈને તપાસ તેજ થઈ છે।